ગીર્યો જાવું છે. ગીર્યો તને હું કઈ થોડો જવા દેતો છો. મને મારા 10 લાખ ની યાદ આવે છે. ભાડિયા જોયું ને, મારા પૈસા વ્યાજ માં લઈ જાય અને જી પાછા નો દેવા આવે ને એનો આજ હાલ થાય. એની છોડીને ઉપાડી લીધી. જ્યાં સુધી એનો બાપો વ્યાજવા મારા 10 લાખ લઈ ગયો ને એ પાછા નો દે ને હું તને શું કઉ છું. એટલે ઓલો રમલા ના પૈસા લઈ આવ્યો તું તે તને ગધાડા કીધું નતું. પાંગી નાખી થાય તને કોક બસાવો. એ મને ઘરે જવા દે ને, મારા બાપુ મારી રાહ જોતા હશે ઘરે. એક વાગ્યો છે. એક વાગી ગયો. હા તો કાંઈ વાંધો નહીં, અને બાપા ના 11 લાખ ચડાય. એ દાદા ભાઈ, આ હું તમારા પાસે વ્યાજ માં પૈસા નતો લઈ ગયો. હા આવ્યો. દોઢ લાખ આવી ગયા. હા કાંઈ વાંધો નહીં લાય. લે આ તો એટલે ટાપુ કાકા ને છોડી નહીં. આઈ નહીં નહીં તો અહીંયા શું કરે? એટલે કિડનેપ કરીને આવ્યા હોય. શું કઉ, એ જવા દો અને ભરી જાય છે ટપુ કાકા. સમજ્યા? તને ચિંતા થાય છે નઈ તો તું ભરી દે. મારી પાસે મારમાં 10 લાખ છે. ક્યાં 11 લાખ ગોતવા? તો તારું કઈ ને બીજા નું શું લેવા કરે? કીધું ને તને મગજ નહી હલાવાનું. ના ના કમિશનર સાહેબ, કઈ પોલીસ ચોકી જ નથી બેઠો રહેતો. ના હવે ગામમાં આમ તો આટા ફેરા ચાલુ જોય મારા. પછી હવે તમને ખબર પડી જાય છે કે હું પોલીસ હોય કે બેઠો હોય એટલે ઘડીક જ ખાલી બેહું છું ચા પીવા ટાણીએ. ના ના ગામમાં આપણી હેરફેર ચાલુ જ હોય. ના આપણા ગામ એવું નથી. સમજ્યા સાહેબ? એ આ પણ સારું હોય, આટા મારવાનું ચાલુ રાખી બસ. એ હો સાહેબ હો. ના ના એવું ન કરતા હો. સારું હાલો. આ કમિશનર સાહેબ એક હોય પી ગયો હાસું બસ. પોલીસ ચોકી બેઠો હોય ને તમારા દીકરાને ખબર પડી જાય. લાય ને ગામમાં આટા માર્યા રાખું બીજું હું. બોલો શું કરું? આટલા જ પૈસા છે, 11 લાખ રૂપિયા દેવાના છે. પૈસા નહીં દઉં તો હું છોડી ખોઈ બે. ઘરનું હાટું થાય ને એટલે ઘર વેચી નાખું છે. પછી મારી છોડીને છોડાય એવી છે. બોલો મારી છોડીને કિડનેપ કરી ગયા. હે ટપુ કાકા, એ બોલ ને. તમને કાંઈ ખબર છે? શું? એ તમારે છોડીને ઓલા જાડિયા કિડનેપ કરી છે. હા ખબર છે. 11 લાખ રૂપિયા દેવાના મારે. એ તમને ખબર છે? હા. તમારો બાપ પોલીસ ને ફોન કરો કે નહીં? ના પોલીસ ને ફોન ન કરતો, નકર મારી છોડીને મારી નાખશે. એ નો મારે હું જ કહું, પોલીસ ને ફોન કરી દો એટલે પકડી જા. ના તું વેચી નો થા, મારે પોલીસ ને કાંઈ ફોન કરવો નથી, નકર મારી છોડીને મારી નાખશે. હું પૈસા ભરી દે જા. ભરી દી. હા મારા ઘર વેચી દેવું છે. નત કરવો ફોન? ના તું વેચી નો થા તો આવા તો સડાય રાખે. હા ના વાયદા સડી ને તો મારી છોડીને ખોઈ બેસ. લાય બોલા ફોન તો કરું છું, ફોન નથી મારી પાસે. શું કરવું હવે? રૂખડો ગોતવા તો ગયો હે ઘરવાળા. શું કરવું હવે? આ ચોમાસું આવી ગયું છે ને, નકરો ગારો થઈ ગયો છે. મારે સાંજે નાવું પડશે આજ. એલા મારા બાપે એઠો તે નહીં યાદ પડી ને આજકા ભાંગી જશે. એ સાહેબ અમોલકો રે મોલકો, હું તમને શું કહું? હું તમને કેરું નો ગોતું. ખબર હોય એ અમાર ગામ ના રહ્યા ને સાહેબ, વ્યાજ ધંધો કરે છે. વ્યાજ
વાંચવો. હા ભલે કરે એ તો એ સાહેબ, પણ વાત તો સાંભળો. એ વ્યાજ પાછું નો દે ને ટાઈમે, એટલે મારો દીકરો સોળિયું કિડનેપ કરે. હા હા તમે નો ઓળખો સાહેબ? એવું છે. હા અને એક વાત કહું છે, એ નથી પછી નથી. અને હા ભાઈ આતંકવાદી બની ગયો છે. મને સોડી મૂક, હું છે ને પછી તારી લગ્ન કરીશ. મારે કઈ એવું નથી કરવું, તારો બાપ મને ઈ મારી નાખે. કઈ નો કરે, સોડી મૂક ને તું મૂંજી મૂન પકડી દેખો. તું નિંદર કરે કિડનેપ કરી નિંદર કરે. બોલ મારનો મારો દીકરો લે બાબુ, મારા પૈસા લઈ ગયો હે, એટલે બાંધી દી. એલા મેં દેવાની કીધા તને એ સાહેબ, નહીં કરું. એટલે મોહણીયા છે ને મને કિડનેપ કરી નાખી, અને કલાક થાય ને એટલે પૈસા સડાવતો રહ્યા મોહણીયો. કલાકે ને કલાકે તારું એવડું વ્યાજ આલે? આ વ્યાજ વ્યાજ નો ધંધો બંધ કર. તને તો હું જોઈ લઈશ, તે જ પકડાય ને દીકરા મારા. ખ્યાલ તો આગળ હાલે મારા દીકરા. બોલો, વ્યાજ વટા કરતા હતા, પૈસા દાદા આયા એટલે કિડનેપ કરવા બીના. હાલે આમ આમ.